नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आपनो हार्दिक स्वागत करे छे। धोरण 12 ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 9 માં લેશું 9.2.2 ટોપિક નું નામ છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ। રાઈટ, ચલો મિત્રો, ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ, ચહેરા પર સ્માઈલ સ્માઈલ। નેક્સ્ટ, તો મિત્રો ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે જે અરીસો લેશું એ કેવો લેશું? ગોળી, અને એનો હું ફાઇન્ડ આઉટ કરવાનો છે કેન્દ્ર લંબાઈ। હું તમને લખી દઉં છું મિત્રો કે ગોળીયની કેન્દ્ર લંબાઈ છે ને એને સંજ્ઞામાં આપણે F બતાવશું, અને સૂત્ર તારવવાના છે મિત્રો R/2। તો ફાઇનલી આ સૂત્ર આપણે મેળવવાના છે, પણ કઈ રીતના મળે એને થોડુંક ડિસ્કસ કરી લઈએ। મિત્રો હું અહીંયા લખું છું આકૃતિ નંબર 1, અંતરગોળ અરીસા માટે પહેલાં ચેક કરી। અંતરગોળ અરીસો એની વિશે આપણે પહેલાં ડિસ્કસ કરીએ। ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, અંતરગોળ અરીસો હોય એને તમે આ રીતના બતાવશો, બહારની સપાટી ઉપર ઢોલ ચડાવશો એટલે અંદરની સપાટી કેવી બની જાય? પરાવર્તક, રાઈટ। અને આનું જે સેન્ટર મળે ભૌમિતિક કેન્દ્ર એને તમે ધ્રુવ શું કહેતા? પી। અને એમાંથી જે અક્ષ પસાર થાય એને હું તમે કહેતા મુખ્ય અક્ષ, રાઈટ। અહીંયા તમે પી નામ આપતા યાદ છે કે નહીં મિત્રો? રાઈટ। ચાલો હવે આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ તો શું થાય જોઈએ? તો એક સમાંતર કિરણ મેં લીધું છે, રાઈટ, અને બીજું એને સમાંતર કિરણ આ રીતના લઉં છું તો ટોટલ 2 સમાંતર કિરણ છે। એના પછી હું ત્રીજું લઉં તો સમાંતર કિરણ 3, નેક્સ્ટ હું જોઉં મિત્રો તો સમાંતર કિરણ 4, તો ટોટલ 4 કિરણ લીધા, રાઈટ છે। અને હજી એક પાંચમું લઉં તો અહીંથી આમ ગતિ કરે, તો આ રીતના બતાવશું મિત્રો। હવે જ્યારે આ બધા જ કિરણો આના પર આપાત થાય અને પરાવર્તન પામીને ક્યાં આવશે? વિરુદ્ધ દિશામાં આવશે, ત્યારે શું થશે? તો કે અહીંયા જે છે આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું તો આપાત બિંદુ થયું, ત્યાંથી શું થયું? પરાવર્તન, પરાવર્તન પામીને આ રીતના આમ આવશે, રાઈટ। નેક્સ્ટ આ પણ પ્રકાશનું કિરણ અહીંથી પરાવર્તન પામશે, પરાવર્તન પામીને આમ આવશે। નેક્સ્ટ આ પ્રકાશનું કિરણ અહીંથી પરાવર્તન પામીને આમ આવશે। નેક્સ્ટ આ પ્રકાશનું કિરણ અહીંથી પરાવર્તન પામીને આમ આવશે, રાઈટ। એટલે આ એક બિંદુ પર શું થશે? બધા જ કેન્દ્રિત થશે। આ જે બિંદુ ઉપર કેન્દ્રિત થાય ને મિત્રો યાદ રાખજો એને કહેવાયનું મુખ્ય કેન્દ્ર એફ। ફરીવાર, જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણો પસાર થઈ અને પરાવર્તન પામીને જે બિંદુ ઉપર કેન્દ્રિત થાય એ બિંદુને એનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે, રેડી। અને એને સંજ્ઞામાં કેપિટલ એફ અને ધ્રુવ છે એને સંજ્ઞામાં પી। હવે અહીંથી એ સુધીનું વચ્ચેનું અંતર એટલે કે બરાબર ધ્યાન દેજો, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી એની વચ્ચેના અંતરને આ જે અરીસો છે એની કેન્દ્ર લંબાઈ કહે છે। કેન્દ્ર લંબાઈને સંજ્ઞામાં સ્મોલ એફ વડે દર્શાવવું, શેના વડે દર્શાવવું? સ્મોલ એફ। નેક્સ્ટ જોઈએ મિત્રો નંબર 2, આપણે અંતરગોળ અરીસો લીધો, હવે લખું છું મિત્રો હું બહિર્ગોળ અરીસો। તો બહિર્ગોળ અરીસો જે છે એમાં શું થાય છે એ આપણે ચેક કરી। ચાલો મિત્રો બહિર્ગોળ અરીસાની આ રીતના આકૃતિ દોરી શકું, આ બાજુની મારે સપાટી પરાવર્તક દોરી હોય તો આ બાજુની સપાટી પર મારે ઢોલ ચડાવવો પડે। હવે આ જે અરીસો છે એનું ભૌમિતિક કેન્દ્ર એટલે ધ્રુવ પી થાય, એમાંથી જે અક્ષ પસાર થાય એને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય। મુખ્ય અક્ષ જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુને આ અરીસાનું શું કહેવાય? ધ્રુવ પી કહેવાય, રાઈટ। નેક્સ્ટ, હવે જ્યારે આ જે મુખ્ય અક્ષ એને સમાંતર પ્રકાશના કિરણો આપાત કરું તો શું થશે આપણે ચેક કરીએ। તો એક સમાંતર કિરણ લીધું આની સાથે સમાંતરમાં છે, રાઈટ। નેક્સ્ટ આ બીજું પ્રકાશનું કિરણ આ રીતના લઉં છું મિત્રો, બરાબર ધ્યાન દીજો, એ પણ આને કેવું છે? સમાંતર, સેમ ટુ સેમ। આને સમાંતર એક પ્રકાશનું કિરણ અહીંથી લઉં છું, રાઈટ, અને નેક્સ્ટ એક પ્રકાશનું કિરણ અહીંથી લઉં છું આ રીતના, અને એક પ્રકાશનું કિરણ આમ લઉં છું। જો મિત્રો 1, 2, 3, 4 અને 5 એ કોના ઉપર આપાત થાય છે? તો કે બહિર્ગોળ અરીસા પર।
હવે શું થશે તો કે પ્રકાશનું કિરણ તમે આપાત કરો એ ક્યાં જશે તો કે બહાર એટલે તો બહિર્ગોળ કીધું અને આ પ્રકાશનું કિરણ આપાત થયું ક્યાં આવ્યું અંદર તરફ તો એને હું કીધું આપણે અંતર્ગોળ રાઈટ તો અહીંયા જોઈએ હું સરળતા ખાતર અહીંયા પહેલેથી જ લખી નાખું છું મિત્રો એફ આ ડોટ 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 એટલા માટે બતાવું છું કે આગળ ચર્ચા કરું તમને આઈડિયા થશે જો મિત્રો આ જે પ્રકાશનું કિરણ છે અહીંયા આપાત થયું એ પરાવર્તન પામીને આમ જશે આ પરાવર્તિત કિરણને હું આમ લંબાવું નહીંથી ડોટ 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 તો અહીંયા મળે છે રાઈટ સેમ ટુ સેમ આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરું છું તો એનું પરાવર્તન થશે પરાવર્તન કેમ જશે તો કે આ જે દેખાય છે ને એને આમ લંબાવવાનું આ બાજુ એટલે પ્રકાશનું કિરણ આમ આવશે પ્રકાશનું કિરણ આમ આવશે તો એને લંબાવો તો ડોટ 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 અહીંયા આપણે લાગે છે કે આ પ્રકાશનું કિરણ અહીંથી આવતું છે સેમ ટુ સેમ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે રાઈટ અને અહીંથી પરાવર્તન થાય ત્યારે પરાવર્તિત કિરણ આમ આવશે રાઈટ એટલે આમ આવે છે તો તમને ભાસ થાય કે અહીંથી આવ્યું ખરેખર અહીંથી ન થયું પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું એનું પરાવર્તન થયું રાઈટ નેક્સ્ટ આ પ્રકાશનું કિરણ આના પર આપાત થાય ત્યારે પરાવર્તિત થાય અને આમ આવશે રાઈટ તો આપણે ભાસ થાય કે અહીંથી પ્રકાશનું કિરણ આવે છે ક્લિયર મિત્રો તો આ જે પ્રકાશનું કિરણ એનો ભાસ એટલે ડોટ 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 આ પ્રકાશનું કિરણ તો એનો ભાસ આ પ્રકાશનું કિરણ એનો ભાસ આ પ્રકાશનું કિરણ એનો ભાસ આ બધા જ નો ભાસ જે બિંદુ પર આપણે લઈએ છે એને શું કહેવાય તો કે આ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેશું રાઈટ અહીંયા પ્રકાશના કિરણો છે ને મિત્રો કેન્દ્રિત થાય છે અને અહીંયા પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે કેન્દ્રથી ક્યાં જાય છે દૂર અહીંયા ક્યાં આવે છે એના કેન્દ્ર તરફ ક્યાં આવે છે એના કેન્દ્ર તરફ કયું મુખ્ય કેન્દ્ર એફ અને આ મુખ્ય કેન્દ્રમાંથી બહાર જાય એટલે વિકેન્દ્રિત તો અહીં કેન્દ્રિત થઈ છે અહીંયા વિકેન્દ્રિત થાય અથવા તો અપકેન્દ્રિત કહી શકો તમે તો બરાબર ધ્યાન દેજો મિત્રો ધ્રુપી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું જે અંતર મળશે એને પણ એ અરીસાની શું કહીશું આપણે કેન્દ્ર લંબાઈ એફ જ કહીશું નેક્સ્ટ તમારા બુકમાં ત્રીજો કિસ્સો દીધો હશે એ ત્રીજા કિસ્સાને આપણે ધ્યાનમાં લઈ આ અંતર્ગોળ અરીસો છે હવે જો મિત્રો આ રીતના હું અંતર્ગોળ અરીસો બતાવી દઉં બહારની સપાટીને હું પરાવર્તક સપાટી બનાવી દઉં છું રાઈટ તો આ શું થયું એની મુખ્ય અક્ષ થઈ જેમાંથી પસાર થાય એને હું કહેવાય એનું ધ્રુપી કહેશું હવે અહીંયા તો આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો ધ્યાનમાં લીધા રાઈટ પણ અહીંયા જે મુખ્ય અક્ષ છે આનું નામ આપી દો મુખ્ય અક્ષ હવે અહીંયા જે હું કિરણો લઈશ એ મુખ્ય અક્ષને સમાંતર છે નહીં તો કઈ રીતના હશે આ રીતના એક પ્રકાશનું કિરણ અહીંથી આપાત કરું છું આ બિંદુએ હજી પરફેક્ટ નથી દોરાણું તો આ રીતના હું દોરું છું મિત્રો ટ્રાય કરું છું દોરવાની ઓકે હવે અહીંથી પરાવર્તન પામી અને આ પ્રકાશનું કિરણ આમાં આવશે ચાલો મિત્રો અહીંયા આપણે જોઈ તો અહીંયા આપાત થતું પ્રકાશનું કિરણ લઉં આપાત થયું અહીંયા આપાત થયું રાઈટ અને એનું પરાવર્તન થઈ અને આમ જશે અહીંયા આપાત થતું પ્રકાશનું કિરણ બતાવી દો મિત્રો આ રીતના રાઈટ અને અહીંથી પરાવર્તિત થતું પ્રકાશનું કિરણ બતાવું આમ આવશે પણ સરળતાથી દૂરવા ખાતર આમ દૂરું છું આ રીતના તો અહીંયા આપાત પ્રકાશનું કિરણ આમ થયું એનું પરાવર્તન થઈને અહીંયા આવશે ઓકે નેક્સ્ટ બીજું આપણે એક પ્રકાશનું કિરણ લઈએ છીએ એ આને સમાંતર આ જે પ્રકાશનું કિરણ છે એને સમાંતર લઉં છું અહીંયા આપાત થયું તો અહીંયા જે બિંદુ મળે એ બિંદુ શું કહેવાય આપાત બિંદુ કહેવાય ત્યાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે અને આમાં આવશે રાઈટ જે બિંદુએ આ બે પ્રકાશના કિરણો પરાવર્તન પામીને અહીંયા કેન્દ્રિત થાય છે રાઈટ તમે આ મુખ્ય અક્ષ છે ફરીવાર આ મુખ્ય અક્ષ છે એને તમે લંબ દોરશો અને આ બિંદુમાંથી જે કેન્દ્રિત થાય છે ત્યાં તો અહીંયા જે બિંદુ તમને મળશે એને તમે નામ આપશો મુખ્ય કેન્દ્ર એફ
एफ, क्लियर? आ याद रखो। तो आज तमने मिलू से मतलब के वस्तु अहीं आवे अने वस्तु माथी प्रकाशना किरणों बे आ रीतना आपात थाय छे अने ई परावर्तन पामीने अहीं आवता होय त्यारे वस्तुनुं प्रतिबिंब तमने आम मळतुं होय। फरीवार आ वस्तु होय एनुं प्रतिबिंब क्यां मळतुं होय? अहीं। तो आपणे प्रतिबिंब जोवुं होय तो एक प्लेन ड्रॉ करवुं पड़े। तो आ रीतना एक समतल दोरुं छुं मित्रों, અને આ સમતલમાં આપણે જોઈએ છીએ કે કઈ રીતના કેન્દ્રિત મળે છે, રાઈટ? તો આ જે સમતલ મળશે, સમતલ ઇંગ્લિશમાં કહેવામાં આવે પ્લેન, અને પ્લેન ક્યાં દોર્યું છે? તો કે આ અરીસાના મુખ્ય કેન્દ્ર એફ પર, અને મુખ્ય કેન્દ્ર એફ પર જે તમે સમતલ દોરો એને કહેવાય ફોકલ, ફોકલ પ્લેન, રેડી? અહીંયા ફોકસ થાય છે અને ત્યાં આપણે પ્લેન દોર્યું એટલે ફોકલ પ્લેન, ઓકે મિત્રો? નેક્સ્ટ આપણે જોઈએ નંબર ફોર। जो मित्रों बराबर ध्यान दीजो, हूँ तमने एम कीधु कि मारी पास गोली एक सपाटी है तो आ रीतना थाय, राइट? ई गोली सपाटी नु सेंटर क्या है तो आ रीतना अक्ष हूँ ड्रॉ करूँ, आ बे अक्ष, तो अँ हूँ मे तमने सेंटर सी मे, यस ओर नो? यस। नेक्स्ट आमाथी मारे अरीसो मात्र ने मात्र एटलो बनावो छे, आ जे गोली सपाटी है एमाथी मारे एटलो अरीसो बनावो छे, तो एना पर शू चढ़ाई देवानू? ढोल। तो अहीं हूँ ढोल चढ़ाई दू छू। तो आ अरीसो कोना तरीके वर्त छे? अंतरगोल अरीसा तरीके, राइट? बराबर ध्यान दीजो मित्रों, हूँ जयरे प्रकाशनू किरण आना पर आपात करू छू, आ रीतना हूँ प्रकाशनू किरण आपात करू छू, एने आपात किरण कहवाय। जे बिंदु पर आपात थाय छे ए बिंदु शू कहवाय? आपात बिंदु कहवाय, राइट? नेक्स्ट हवे मित्रों तमे जोजो के जे बिंदु पर आपात थाय ने ई सपाटी साथे તમે સ્પર્શક દોરો તો આ સ્પર્શક આમ થાય, આ સપાટીનો સ્પર્શક આમ થશે, અને એ સ્પર્શકને લંબ તમે દોરશો આ બિંદુમાંથી તો હંમેશા ક્યાંથી પસાર થાય? તો એના વક્રત કેન્દ્ર સી પર, વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે, તો આપણે આમ લંબ દોરીને તો સીમાંથી પસાર થાય, એક્ઝેક્ટ અહીંયા 90 ડિગ્રી છે, રાઈટ મિત્રો? ચલો અહીંયા જે ખૂણો બને એને આપાત કોણ કહેવાય? આપાત કિરણ સમતલને લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય આપાત કોણ। તો આપાત કોણને શેના વડે બતાવી દીધું? થીટા વડે। તો આપણે થીટા વડે દર્શાવ્યું છે, રાઈટ? નેક્સ્ટ અહીંથી પ્રકાશનું કિરણ હવે પરાવર્તિત થશે, પરાવર્તિત કેટલું થાય? તો કે જેટલો અહીંયા સમતલને લંબ સાથે ખૂણો બનાવે આપાત કોણ એટલો શું થાય? પરાવર્તન કોણ। તો આપણે જોઈ આ ખૂણો છે એટલો જ ખૂણો એ નીચે બનાવે અને પ્રકાશનું કિરણ આ રીતનામાં આવશે, રેડી? તો આ ખૂણો એટલો દેશે, બે ખૂણા કેવા છે? સમાન, ડન મિત્રો? ઓકે, હવે એક કામ કરું છું, શું કામ કરું? આકૃતિ ઉપરલી જો તો આને હું સી નામ આપું છું, રાઈટ? અને આ પ્રકાશનું કિરણ જ્યાં કેન્દ્રિત થાય છે કેમાં? મુખ્ય અક્ષમાં, એ મુખ્ય અક્ષમાં જ્યાં કેન્દ્રિત થાય એને હું કહેવાનું? મુખ્ય કેન્દ્ર એફ, યાદ રાખજો મુખ્ય અક્ષને પ્રકાશનું કિરણ કેવું હોય? સમાંતર, અને જ્યાં કેન્દ્રિત થાય કેમાં કેન્દ્રિત થાય છે? મુખ્ય અક્ષમાંથી પસાર થાય એને એનું કહેવાય મુખ્ય કેન્દ્ર એફ। આને શું કહેવાય મિત્રો? ધ્રુવપી। હવે આકૃતિમાં જેમ આપ્યું છે એમ બતાવી દઉં, આને નામ આપ્યું છે એ લોકોએ એમ, તો અહીં લખું એમ, અને આ મુખ્ય અક્ષને હું લંબ દોરું આમાંથી તો અહીંયા જે આપણને મળે છે એ પોઈન્ટને નામ આપ્યું છે મિત્રો એ ડી, ડન મિત્રો? નેક્સ્ટ હવે જો બરાબર ધ્યાન દેજો મિત્રો, જો આ ખૂણો ખૂબ જ નાનો હોય તો આ એ ખૂબ જ નાનો હોય, રાઈટ? તો આપણે આકૃતિ દોરીએ આ સી ડી અને એમની, તો આકૃતિ કંઈક આ રીતના મળશે આપણને, અહીંયા પોઈન્ટ છે એનું નામ છે સી, તો આ સી, આ જે છે એનું નામ છે ડી, તો આને બતાવી દઉં છું મિત્રો ડી, આની ઉપર જે છે એને કહેવાય એમ, તો અહીં બતાવી દીધું એમ, રાઈટ? અને અહીંયા છે એફ, તો અહીંયા બતાવી દઉં છું આ એફ, ખૂણો બતાવી દઉં। તો બરાબર આપણે વિચારીએ કે યુગ્મ કોણ અહીંયા બને છે, જો અહીંથી અહીંયા આ ઝિકઝેક ઝેડ, તો અહીંયા ખૂણો થીટા બને તો અહીં ખૂણો શું બને? થીટા, તો આ ખૂણો છે થીટા, રાઈટ? અને અહીંયા આપણે જોઈએ બરાબર ઝિકઝેક ઝેડમાં આ ઝિકઝેક ઝેડ, ધ્યાન દેજો મિત્રો ઝિકઝેક ઝેડ, તો આ ખૂણો કેટલો બન્યો? ટુ થીટા, તો આ કેટલો થાય? ટુ થીટા, ફરીવાર આ રીતના બનશે, અહીંયા ટુ થીટા, તો અહીંયા શું મળશે? ટુ થીટા, તો અહીંયા ખૂણો મળશે ટુ થીટા, કયા બિંદુ પર?
एफ पर अहीं अने टू थीटा। क्लियर मित्रों? राइट ओके। हवे विचारो के ध्रुव पी थी वक्रता केन्द्र सी वच्चेनुं जे अंतर मळे एने अरीसानी शुं कहेवाय? तो के वक्रता त्रिज्या, आगळनी थीरी में आपणे चर्चा करी, एनुं नाम आपी दोशुं कैपिटल आर। मुख्य केन्द्र एफ अने ध्रुव पी एनी वच्चेनुं जे अंतर छे एने शुं कहेवाय? केन्द्र लंबाई एफ। हमणां ज आपणे चर्चा करी, तो आज वस्तु मूकी दऊं सी अने पी। परंतु खास जोजो, जो आ खूणो खूब ज नानो होय तो अंतर आ डी पी, फरी वार, आ अंतर डी पी खूब ज नानुं होय, मतलब कि तमे अंतर सी पी नू लो के सी डी नू लो ए अप्रोक्सिमेटली समान मळतुं छे, बहु जाजो फेर छे नहीं। तो हूँ डायरेक्ट लखी नाखू सी डी नू अंतर आर जेटलू, तो आ रीतना लखी नाखू सी डी नू अंतर आर जेटलू, जो तमने कंई वांधो न होय तो। राइट, अने अहीं एफ डी छे एनू जे अंतर छे ए एफ जेटलू लई लो, तो एफ अने डी एनू अंतर लई लऊं छूं स्मोल एफ जेटलू। राइट, फरी वार कहूं छूं मित्रों, ખૂણો ખૂબ જ નાનો હોય તો આ ડીપી એ અંતર ખૂબ જ નાનું હોય છે, ખૂબ જ નાનું હોય ત્યારે તમે સીપીનું અંતર માપો કે સીડીનું માપો એ એપ્રોક્સિમેટલી સમાન મળતું હશે એ કિસ્સામાં। રાઈટ, આગે બઢતે હૈ। હવે જોઈએ મિત્રો કે આ જે ખૂણો છે ને એ ખૂણો એ કયા ત્રિકોણ માટે મળે છે? તો કે એમ સી ડી, તો અહીં લખું છું ત્રિકોણ, બોલો એમ સી ડી માટે, આની માટે હું ટેન થીટા લઉં છું, ટેન થીટા, તો ટેન થીટાનું સૂત્ર શું થાય? તો કે આ થીટા એની સામેની બાજુ હશે એમ ડી, તો અહીંયા લખી નાખું છું મિત્રો એમ ડી, અને ના છેદમાં સામેની બાજુ તો આ પાસેની બાજુ થાય, પાસેની બાજુ શું થાય સી ડી થાય, આ રીતના થશે। રાઈટ, નેક્સ્ટ બીજો ત્રિકોણ જોઈ કે જ્યાં ખૂણો ટુ થીટા છે, એ ખૂણો એ ત્રિકોણ કેવો બને? તો કે એમ એફ ડી, તો અહીં લખી નાખું છું ત્રિકોણ, શું લખું એમ અહીં એફ અને અહીંયા શું છે મિત્રો ડી, એની માટે લઉં છું, તો એમાં ખૂણો ટેન, આ જે છે એ ટુ થીટા છે, તો અહીં લખી નાખું ટુ થીટા। ચાલો મિત્રો, આ જે ખૂણો છે એની સામેની બાજુ શું છે? તો કે એમ ડી છે, તો અહીં લખી નાખું છું એમ ડી, અને ના છેદમાં સામેની બાજુ છેદમાં છે પાસેની બાજુ, પાસેની બાજુ શું છે? તો કે એફ ડી છે, આ રીતના લખી નાખ્યું મેં। રાઈટ, હવે મિત્રો હું આને રફ કરું છું, તમે એટલું રાઇટ ડાઉન કરી નાખો। ઓકે, તો અહીંથી આપણે જે એટલો જ વિસ્તાર ધ્યાનમાં લીધો છે, તો આને હું ડ્રો કરું છું, બાકી રફ કરી નાખ્યું। હવે જો મિત્રો યાદ કરો, ધોરણ અગિયારમાં મેં શીખવાડ્યું હતું કે જો ખૂણો ખૂબ જ નાનો હોય એટલે કે સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા બરાબર ટેન થીટા, મતલબ કે સાઇન થીટા અને ટેન થીટાની કિંમત થીટા જેટલી મળે, જ્યારે કોસ થીટાની કિંમત ખૂબ જ નાની હોય તો શું મળે? વન મળે, યાદ છે ને મિત્રો? રાઈટ, તો આ ખૂણો ખૂબ જ નાનો છે તો અહીંયા જે ટેન થીટા છે ને એમાં થીટા બરાબર શું લખાય? એમ ડીના છેદમાં સીડી લખાય, તો અહીંયા લખું છું ખૂણો ખૂબ જ નાનો હોવાથી આ જે ત્રિકોણમાં આપણે મેળવ્યું છે એ થીટા લખું છું મિત્રો, તો એ થીટાની કિંમત આપણને મળશે એમ ડી ના છેદમાં સીડી। આની અંદર આપણે એક કામ કરીએ, આને સમીકરણ નંબર હું આપી દઉં વન, સેમ ટુ સેમ આ ત્રિકોણ માટે આપણે આ જે ખૂણો ટુ થીટા લીધો એવડા ટેન ટુ થીટા છે, એ ખૂણો ખૂબ જ નાનો હોય તો એને હું લખી નાખું છું ટુ થીટા બરાબર, બોલો આપણી પાસે છે એમ ડી ના છેદમાં એફ ડી, તો અહીંયા લખી નાખું છું મિત્રો એમ ડી ના છેદમાં છે એફ ડી। રાઈટ, હવે આ જે ઇક્વેશન છે એને નંબર હું આપી દઉં ટુ, અને આ થીટાની કિંમત આમાં મૂકી દો, તો સમીકરણ બેમાં કોની મૂકી દો કિંમત? એકની, તો અહીં લખું સમીકરણ બેમાં સમીકરણ એકની કિંમત મૂકતા
तो अहीं से अपनी पास टू थीटा, एम थीटा की किमत मूकी दूसो मित्रों एम डी ना छेद में सी डी अने बराबर करीने से मित्रों अपनी पास एम डी ना छेद में एफ डी। चलो शू उड़ी जैसे आमा थी? तो के एम डी ये जता रही तो उड़ी गई थी, तो वधू अपनी पास तो के टू ना छेद में तो लखी नाखू टू ना छेद में शू विध्यू मित्रों सी डी अने बराबर करीने अहीं कहीं ना हो तो एक वधे एना छेद में एफ डी। चलो आकृति उपर लीजो अपनी पास सी डी कितलो अंतर से आर जितलू से ओब्वियसली तो अँ लखी नाखू छू टू ना छेद में सी डी एनी जगह हूँ लखूँ आर बराबर कहीं नहीं वन ना छेद में एफ डी तो अँ एफ और डी वच्चे अंतर शू है स्मोल एफ तो अँ लखी नाखू छू स्मोल एफ। ओके आ इक्वेशन ने पलटावी दी आने पलटाऊ तो अँ हूँ थी जाए एफ ना छेद में एक ना अँ आर ना छेद में टू तो फाइनली अँ थी आपने मिली गयू एफ बराबर आर बाय टू राइट। तो केन्द्र लंबाई एटले केटली थई तो वक्रता त्रिज्या आर ने बे वडे भांगी नाखो तो हूँ मळे एनी केन्द्र लंबाई एफ मळशे। तो आपणे जे जोईतुं ए सूत्र मळी गयुं। हवे मित्रों आ तो कोनी माटे आपणे मेळवू अंतर्गोळ अरीसा माटे, सेम टू सेम तमे बहिर्गोळ अरीसा माटे पण मेळवी शको। तो बहिर्गोळ अरीसानी मात्र आकृति दोरुं छुं। चलो बहिर्गोळ अरीसो छे आ जे सपाटी छे एना पर हूँ ढोल चढ़ाऊ छू एटले के बहारनी सपाटी कई बनी जाए परावर्तक। हवे आनू जे भौमितिक केन्द्र होय एमांथी मुख्य अक्ष पसार करूँ छू अने भौमितिक केन्द्र ने हूँ कहवाय तो के अरीसा नो ध्रुव कहवाय एटले पी वडे दर्शाई दो राइट। चलो मित्रों ओके हवे ज्यारे कोई एक हूँ समांतर किरण आना पर आपात करूँ छू मुख्य अक्ष ने त्यारे आ समांतर किरण ए कयुं छे आपात किरण जे बिंदु पर आपात थईने हूँ कहवाय आपात बिंदु कहवाय राइट। नेक्स्ट अहींथी शुं थशे मित्रों एनुं परावर्तन थशे परावर्तन थई अने आ प्रकाशनुं किरणम आवशे। ओके हवे मित्रों बराबर ध्यान दीजो आ बंने नी वच्चोवच तमे दोरो ने आ रीतना आम फरीवार आ बंने नी वच्चोवच वच्चोवच नो मतलब शुं थयो तो के आ बिंदु छे एनो तमे स्पर्शक दोरो ने आ स्पर्शक अने स्पर्शक ने लंब दोरो ने तो आ लंब बनी जाय राइट। तो लंब साथ आपात किरण जो खूणो बनाए आपात कोण कहवाय तो आ खूणो आपात कोण छे राइट। अने अहींथी प्रकाश किरण परावर्तित थाय तो आ समतल ने लंब साथ जो खूणो बने ई पण केटलो बने टीटा मतलब कि आ बे खूणा समान छे आपात कोण अने परावर्तन कोण क्लियर अहीं सुधी। ओके तो मित्रों ज्यारे तमे जे बिंदु पर प्रकाशनुं किरण आपात थी अने तमे स्पर्शक दोरो अने एनो लंब तमे दोरशो तो हमेशा आ अरीसाना वक्रता केन्द्र सी माथी पसार थशे राइट। जे प्रकाशनुं किरण परावर्तन पामीने आम जतुं होय एने तमे लंबाओ विरुद्ध दिशामां तो लंबाओ एटला मळे आपने राइट। तो अहींया जे मळे छे एने कहेवानुं मुख्य केन्द्र एफ। प्रकाશનું કિરણ અહીંયા આપાત થયું અહીંયા નથી આવતું ક્યાં જાય છે આમ જાય છે કેન્દ્રિત થતું એને કેન્દ્રિત થતું કહેવાય। અંતર્ગોળ અરીસામાં આપણે જોયું તો પ્રકાશનું કિરણ એ જો કેન્દ્રિત થયું મુખ્ય અક્ષમાં જ્યારે અહીંયા પ્રકાશનું કિરણ છે એ અપકેન્દ્રિત થાય મતલબ કે કેન્દ્રથી દૂર મુખ્ય અક્ષ પર આવતું નથી આ પ્રકાશનું કિરણ દૂર તરફ જાય છે આ મુખ્ય અક્ષ ઉપર આવતું નથી એટલે આપણે શું કહીએ છીએ ને અપકેન્દ્રિત કહીએ છીએ। તો જેવું આપણે આમાં સાબિત કર્યું એવું સેમ ટુ સેમ તમે આમાં સાબિત કરો પણ ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે આપ્યું છે તો મેં તમને લખી નાખ્યું છે મિત્રો। ઓકે તો હવે કંઈ બાકી રહેતું નથી તો આ વિડીયોમાં આપણે જોયું મિત્રો સૌ પ્રથમ અંતર્ગોળ અરીસો એના મુખ્ય અક્ષ ઉપર સમાંતર કિરણ પસાર કરી તો કઈ રીતના કેન્દ્રિત થાય જ્યાં કેન્દ્રિત થાય એને આપણે કીધું મુખ્ય કેન્દ્ર એફ અને એફ અને પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કીધી। પછી આપણે બહિર્ગોળ અરીસો લીધો મુખ્ય અક્ષના સમાંતર કિરણ પસાર કર્યા તો યાદ કરો મિત્રો આ રીતના બહિર્ગોળ અરીસો હતો સમાંતર કિરણ પસાર કર્યા તો બધા અપકેન્દ્રિતથી નામ જાય છે મતલબ ક્યાંય કેન્દ્રિત થતા નથી આમ દૂર જાય છે રાઈટ। સેમ ટુ સેમ આ બે કિસ્સા આપણે જોઈ લીધા અંતર્ગોળ બહિર્ગોળ પછી અંતર્ગોળમાં મુખ્ય અક્ષના સમાંતર કિરણ ન હોય એવા બે આપણે કેવા લીધા હતા એકબીજા સાથે સમાંતર એવા કિરણ લીધા હતા મુખ્ય અક્ષ સાથે સમાંતર નહીં પણ એકબીજા સાથે સમાંતર હોય એવા તો જ્યાં કેન્દ્રિત થયું ત્યાં શું મળ્યું આપણે તો વસ્તુનું પ્રતિબિંબ મળે છે અને મુખ્ય અક્ષને તમે લંબ દોરો તો જે મુખ્ય અક્ષમાં જે બિંદુ એને શું કહેવાય એનું ફોકલ પોઈન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર રાઈટ અને એમાંથી તમે પ્લેન દોરો એને શું કહેવાય ફોકલ પ્લેન કહેશું
एना पछी आपणे जोयुं अंतर्गोळ अने बहिर्गोळ। अंतर्गोळमां आकृति आकृति पेली सूत्रनी। आजनो दिवस तमे शुभ बनावशो। जय हिंद, जय भारत।